અમદાવાદમાં લાગેલા મોટા ભયાનક હોર્ડિંગ મામલે સમાચાર. ગેરકાયદે બેનર અને હોર્ડિંગ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. ગેરકાયદે બેનર અને હોર્ડિંગ લોકો માટે જોખમી હોવાની રજૂઆત થઈ. પરવાનગીથી વિપરીત બેનર અને હોર્ડિંગ લાગે હોવાની રજૂઆત થઈ. ભારે પવન, ચોમાસાની ઋતુમાં બેનર હોર્ડિંગ તૂટી પડે તેવી શક્યતા છે. હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશ આપે તેવી માંગણી થઈ. હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકા અને સરકારને જરૂરી નિર્દેશ આપે તેવી માંગ થઈ. હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાને નોટિસ ઇસ્યુ કરી છે અને 21 જૂન સુધીમાં પક્ષકારોને જવાબ આપવા તાકીદ કરાઈ છે. 21 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે. ગુજરાત હાઈકોર્ટની અંદર ગેરકાયદેસર લગાવેલા હોર્ડિંગ્સ મામલે એક પિટિશન કરવામાં આવી હતી કે અમદાવાદના સિંધુ ભવન, સાયન્સ સિટી અને સાથે સાથે અમદાવાદની અલગ અલગ વિસ્તારની અંદર રસ્તા ઉપર જે ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા છે તે પ્રકારની એક પિટિશન જે છે તે હાઈકોર્ટની અંદર લગાવવામાં આવેલી હતી. હાઈકોર્ટની અંદર મળેલી પિટિશનની અંદર જે અરજી મળી હતી તેમાં ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ્સ માટે જે છે તે જોખમી હોવાની જે છે તે રજૂઆત કરવામાં આવી હતી. ભારે પવન અને ચોમાસુની ઋતુમાં આવા બેનરો અને હોર્ડિંગ્સ તૂટી જાય તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી. તે અંતર્ગત અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે આ પ્રકારના હોર્ડિંગ્સના જે છે તે લગાવવામાં આવેલા છે જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. હાઈકોર્ટ દ્વારા અમદાવાદ કોર્પોરેશન અને રાજ્ય સરકારને જરૂરી નિર્દેશ આપે તે પ્રકારની પણ માંગણી કરવામાં આવી છે. આ સાથે નોટિસની બજવણી 48 કલાકમાં કોર્પોરેશનને કરવા માટે અને હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે આગામી 48 કલાકની અંદર અરજદારને યોગ્ય જવાબ જે છે તે પણ આપવામાં આવે અને આગામી 21 તારીખ સુધીની અંદર અમદાવાદ શહેરની અંદર આવેલા આવા પ્રકારના હોર્ડિંગ્સ અંગે તમામ જરૂરી રિપોર્ટ જે છે તે અને સાથે પરવાનગી આપેલી છે કે કેમ તે સહિતની માહિતીઓ સાથે 21 જૂને હાઈકોર્ટની અંદર જવાબ આપવાનો રહેશે અને 21 તારીખે હાઈકોર્ટ દ્વારા વધુ સુનાવણી પણ જે છે તે હાથ ધરવામાં આવશે. કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.